अरवली में पण आवो ज एक बनाव बन्यो। ट्रक में आग लागी गई, बाळक सहित त्रण लोकोना करुण मौत थया। मोडासाना बामणवाड पासे आ बनाव बन्यो। बकरा भरेली ट्रक में भीषण आग लागी गई हती। त्रण लोकोना मौत थया छे, 150 थी वधु घेटा बकराना मौत थया छे। ट्रक वीज तार ने अड़की जता आग लागी हती। मोडासानी फायरनी बे टीमो स्थळ पर आवी पहोंची हती अने हाल आग बुझावानी कामगीरी जे छे करवामां आवी हती। तस्वीरमां जोई शकाय छे, पहली तस्वीरमां ज्यारे आग लागी हती त्यारे केवा प्रकारना दृश्यो जोवा मळ्या हता ए तमे जोई शको छो। मोडासाना बामणवाड पासेनो आ बनाव छे। बकरा भरेली एक ट्रकमां भीषण आग लागी गई, कारण के आ ट्रक एक वीज तारने अड़ी गई हती, जेना पगले आ ट्रकमां आग लागी गई हती। त्रण लोको जे आ ट्रकमां सवार हता त्रणेयना करुण मौत थया छे। एटलुं ज नहीं, आ ट्रकमां घेटा बकरा पण भरीने लई जवाता हता। 150 थी वधु घेटा बकराना मृत्यु थई गया छे। ट्रक वीज तारने अड़की जता तेमां आग लागी हती। आ घटना बाद मोडासानी फायरनी बे टीमो स्थळ पर आवी पहोंची हती अने आग बुझावामां आवी। મોડાસાના બામણવાડ ગામ પાસે જે હોનારા સર્જાય છે તેમાં ત્રણ લોકો મૃત્યુ થયા છે। દ્રશ્યો બતાવીશ કે આ ઉપર દેખાતો જે વીજ તાર છે તેને અડકી જવાના કારણે આ જે ટ્રક છે ટ્રકમાં રહેલા 150 ઉપરાંત ઘેટા બકરા બળીને મૃત્યુ થયા છે। સાથે જ ટ્રકમાં બેઠેલા એક બાળક સહિત કુલ ત્રણ લોકો પણ આગમાં મૃત્યુ થયા છે। ખૂબ હોનારત કહી શકાય મોટી, કારણ કે જે પ્રકારે નાનું બાળક હતું અંદર અને બચવા માટેનો પ્રયાસ કર્યો, બહાર કૂદવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ બચી ન શક્યા અને જે શોર્ટ સર્કિટ થઈ જેમાં જે એક સાથે જે આગ લાગી તેમાં ક્યાંક ને ક્યાંક સપડાઈ ગયા હતા અને આપ દ્રશ્યો જોઈ શકો છો કે ફાયર દ્વારા આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે। પરંતુ આ ઘટના બાદ અહીં લોકોના ટોળેટોળા હતા, પરંતુ સ્થાનિક તત્વતા તેમને દૂર કરવામાં આવ્યા છે। પરંતુ આગની આ ઘટના બાદ કહી શકાય કે જે પ્રકારે હોનારત સર્જાઈ છે તેમાં ક્યાંક ને ક્યાંક ખૂબ મોટું નુકસાન થયું છે। 150 ઘેટાના મોત થયા છે, પરંતુ ત્રણ જાનહાની એટલે ત્રણ માનવ લોકોના મોત થયા છે, એટલે કે ખૂબ ઘટના હાલ જોવા મળી રહી છે અને લોકોના ટોળેટોળા અહીં જોવા મળી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલી। અને હવે વાત રખડતા ઢોરના આતંકની। ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એકનો જીવ લીધો છે। રખડતા ઢોરની અડફેટે એક વૃદ્ધનું મોત થઈ ગયું। નારી ચોકડી પાસે આખલાએ બાઇક સવાર વૃદ્ધને અડફેટે લીધા હતા। ઇજાગ્રસ્ત વૃદ્ધનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું। તો બીજો એક બનાવ રાજકોટના જસદણમાં સામે આવ્યો, જ્યાં રખડતા ઢોરના ત્રાસ વચ્ચે દુર્ઘટના બની। જસદણ હલેન્ડા રોડ પર બાઇક સવાર દંપતીનો અકસ્માત અહીંયા થયો। પશુ રોડ વચ્ચે આવી જવાના કારણે બાઇક ફંગોળાઈ ગયું અને અકસ્માત થયો। બાઇક પર સવાર પતિને ઈજા થઈ છે, જ્યારે પત્નીનું મોત થઈ ગયું। દીકરીને શાળાએથી મળીને ઘરે જઈ રહ્યું હતું આ દંપતી, અને આટકોટના જંગવડ ગામના રહેવાસી દંપતીને અકસ્માત નડ્યો હતો। સુરતમાં વધુ એક જાહેરનામા ભંગનો વીડિયો વાયરલ થયો છે। જાહેરમાં જન્મદિવસની ઉજવણી અને આતશબાજી જોવા મળી। હાથમાં હથિયાર લઈને નાચતા યુવકનો વીડિયો વાયરલ થયો। આ તસવીરો જુઓ। ડિંડોલીના સોનુ રાજપૂત નામના યુવકની આ રીલ વાયરલ થઈ છે। પોલીસ કમિશનરના જાહેરનામાના અહીંયા લીરે લીરા ઉડાવતો આ વીડિયો છે। વીડિયોમાં જોઈ શકાય છે જાહેરમાં જન્મદિવસની ઉજવણી, આતશબાજી પણ કરતો જોવા મળી રહ્યો છે આ યુવકે। પોતે રીલ બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરી। સુરતના ડિંડોલીનો આ વિડીયો હોવાની વાત સામે આવી રહી છે, જેમાં જન્મદિવસની જાહેરમાં ઉજવણી અને આતશબાજી, હાથમાં હથિયાર લઈને નાચતો યુવક જોવા મળે છે। પંચમહાલમાં દારૂની હેરાફેરીનો નવો કિમિયો સામે આવ્યો। બાઇકની સીટ નીચે ખાના બનાવી દારૂની હેરાફેરી કરી। બાઇકમાંથી 270 વિદેશી દારૂની બોટલો મળી આવી। સાલિયા પાસે વાહન ચેકિંગમાં ભાંડો ફૂટી ગયો। બાઇક સહિત 51,040 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। મધ્યપ્રદેશના બે ભેજાબાજોની ધરપકડ કરવામાં આવી। પાટણમાં નર્મદા વિભાગની ગંભીર બેદરકારી જોવા મળી। નર્મદાની મુખ્ય કેનાલ બિસ્માર હાલતમાં છે। સાંતલપુરથી રાધનપુર સુધી કેબીસી કેનાલમાં મોટું ભંગાણ થયું। મુખ્ય કેનાલમાં જ્યાં જુઓ ત્યાં આરસીસી કામ ધસી પડ્યું। ક્યાંક કેનાલનો સર્વિસ રોડ પણ તૂટી પડ્યો છે। કેનાલના સમારકામ માટે તંત્રના ઠાગાઠૈયા જોવા મળી રહ્યા છે।
मुख्य केनाल में आरसीसी काम है ये क्या प्रकार ते जी सको केनाल समारकाम हाल तंत्र निंद्रा उड़ाड़वा तैयार नहीं। नर्मदा विभाग की आ गंभीर बेदरकारी जोवा मळी रही है अने केनाल नी केवी हालत थी छे तमे जोई शको छो। मुख्य केनाल बिस्मार हालत में छे अने अहींया कोई जे तंत्रनो अधिकारी फरकतो नथी कारण के कोई जवाबदारी सुनिश्चित ज नथी। शा माटे केनाल नी मरामत नथी थती? न्यूज 18 ना सवाल उठावी रह्यो छे। भ्रष्टाचार ना गाबड़ा क्यां सुधी सामे आवता रहेशे? आटली बेदरकारी माटे जवाबदार कोण? कोई अधिकारी पण अहींया फरकतो नथी। स्थानिक लोको पण अहींया त्राहीमाम पोकारी गया छे कारण के आ पाणी नजीकना खेतरोमां आवे छे। शुं समारकामनुं काम मात्र कागळ पर ज रहेशे? शामाटे केनाल नी मरामत नथी करवामां आवी रही? वधु माहिती साथे पाटण थी संवाददाता अशरफ मारी साथे जोड़ा छे। अशरफ, मुख्य केनाल नी आटली बिस्मार हालत होवा छता नर्मदा विभाग ना एक पण अधिकारी अहींया फरक्या छे खरा? स्थानिक धारासभ्य के कोई जनप्रतिनिधिए नोंध सुद्धा लीधी छे खरी? बिल्कुल पंकज, वात करवामां तो हजी सुधी कोई पण कर्मचारी स्थळ मुलाकात लीधी नथी। तो स्थानिक धारासभ्य લેવંગી દ્વારા મુલાકાત લેવામાં, પરંતુ ચોક્કસ કહીએ કે ચોમાસા બાદ જે રીતે કેનાલોમાં મેન્ટેનન્સ કામની જરૂરિયાત પડતી હોય છે, પરંતુ જે સાતરપુરના બાબરા બાવેડા ગામ છે ત્યાંથી કહીને રાધનપુર, એટલે કે આ પટ્ટો લગભગ 30-35 કિલોમીટરનો નર્મદા વિસ્તારનો વિસ્તાર છે, ત્યાંથી મુખ્ય નર્મદા કેનાલ જે કચ્છ બ્રાન્ચ છે તે પસાર થાય છે, એટલે કે દર એક કિલોમીટરે જ્યાં જેવો ત્યાં જે નર્મદા કેનાલનો જે ઉપરનો ભાગ છે ત્યાં જે સિમેન્ટ કામ કરે છે તમામ કામ ધસી પડે છે, એટલે કે જે નજીકના ગામો છે તે ક્યાંક ભયના ઓતાળે તડે જીવી રહ્યા છે, કારણ કે મુખ્ય કેનાલ છે જો પાણીનો પ્રવાહ વધે તો ક્યાંક કોઈ અનારત થઈ શકે તેવી સંભાવનાઓ પણ સેવાઈ રહી છે, પરંતુ ચોક્કસ કહીએ કે જે રીતે ચોમાસા બાદ કેનાલોનો રિપેર કામ કરાવવાનું હોય છે, પરંતુ આ બાબતે ટેન્ડર પ્રક્રિયાની જરૂરિયાત ઊભી થતી હોય છે, તે ત્યારે નર્મદા કાર્યપાલક ઇજનરને ત્યારે ટેલિફોનિક કોન્ટેક્ટ કર્યો ત્યારે તેમણે કહ્યું કે આ બાબતે હજુ કોઈ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ નથી, એટલે કે કોઈને હજુ સુધી કામગીરી અપાઈ નથી, પરંતુ ટૂંક સમયમાં કામગીરી થશે। ચોક્કસ કહીએ કે જે રીતે જે કેનાલમાં ગાબડા પડવાની સ્થિતિ અવારનવાર માઇનોર કેનાલમાં સામે આવતી હોય છે, પરંતુ પંકજ આ કેબીસી કેનાલ છે, એટલે કે કચ્છ બ્રાન્ચ કેનાલ, કચ્છને જોડતી એના બાજુ રાજસ્થાનને જોડતી મુખ્ય કેનાલ છે, અહીંયા પાણીનો પ્રવાહ પણ વધુ રહેતો હોય છે કારણ કે કચ્છ સુધી પાણી પહોંચાડવાનો છે, પરંતુ આ રીતે નર્મદા વિભાગની ગંભીર બેદરકારી ક્યાંક મોટી દુર્ઘટના સર્જી છે, એટલે ચોક્કસ કહીએ કે નર્મદા વિભાગની નગરોળ તંત્રની આળસના કારણે જે કેનાલો બિસ્માર બની છે તેના કારણે નજીકના ગામો ક્યાંક ભયના હોતાતળા જીવી રહ્યા છે, પરંતુ ચોક્કસ કહીએ કે કેનાલોમાં ગાબડાની સ્થિતિ આપણે જોતા લાગે તે રીતે નામ પાડવામાં આવ્યું છે કે કેબીસી, પરંતુ અહીંયા કેબીસીનો કોઈ મતલબ આપણે લીધા કે કેનાલમાં ભ્રષ્ટાચાર કોણે કર્યો તે રીતે પણ પ્રશ્નચિહ્ન ઉભો થાય છે કે કેનાલ કોણે બનાવ્યું તેમ પણ કહી શકે, એટલે કે જે સમયે કેનાલ બનાવી હતી લગભગ 12-13 વર્ષ થયા છે આ કેનાલ બનાવ્યો, અને પરંતુ હવે જેમ બને તેમ મુખ્ય કેનાલ બિસ્માર થઈ રહી છે, બિસ્માર થવાના કારણે ક્યારેક કોઈ મોટી દુર્ઘટના સર્જાય છે, અત્યારે પણ પાણીનો પ્રવાહ ચાલુ છે, પરંતુ ચોમાસા બાદ જે રીતે તંત્રએ તાત્કાલિક જે જગ્યાએ કેનાલો બિસ્માર છે તેની મોનિટરિંગ કરીને જ્યાં જરૂર જણાય ત્યાં રિપેર કરવું પડતું હોય છે, પરંતુ હજી સુધી નર્મદા વિભાગનો એક પણ કર્મચારી સ્તરની મુલાકાત લીધી નથી તો નર્મદા કેનાલની રિપેર કરવામાં, એટલે ચોક્કસ કહીએ હાલની સ્થિતિએ રાધનપુરથી સાતરપુર જે કેનાલ પસાર થઈ તે અતિ બિસ્માર પડી રહી છે અને જે નજીકના ગામના લોકો છે તે અત્યારે ભયના તળે જીવી રહ્યા છે। પંકજ જી જી અશરફ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો અહીંયા નર્મદા વિભાગના અધિકારીઓ જાગે, સ્થાનિક વહીવટી તંત્ર જાગે, ધારાસભ્ય અને સાંસદ જે પાટણના છે એ પણ જાગે, ખૂબ જરૂરી છે।